અરવલ્લીના ભિલોડા ખાતે અન્ન સુરક્ષા અધિકારી અભિયાન સમિતિ ભિલોડા અને આદિવાસી અધિકાર મંચ દ્વારા ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રોજે રોજ અવનવી યોજનાઓ બહાર પડતી હોય છે, પરંતુ આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચતો ના હોય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે અરવલ્લીના ભિલોડા તાલુકાના નાગરિકોને અન્ન સલામતી કાયદો 2013ના અમલીકરણ બાબતે 14 જેટલા પ્રશ્નોના મુદ્દાઓ સાથે ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કાયદાનો અમલ અસરકારક થાય અને ટ્રાઇબલ વિસ્તારના લોકો આ કાયદાની માહિતીગાર થાય તથા મોટાભાગના ગરીબ અને અભણ લોકોને અન્ન સલામતી કાયદાની માહિતી તથા કાયદા હેઠળ અન્નના અધિકાર મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શરીફ મંસૂરી, જ્યારે સ્ટીવ ભિલોડા. NSF કાયદા મુજબ જે દુકાનો ખુલ્લી રહેવી જોઈએ એ પ્રમાણે હાલના દુકાનદારો ખોલતા નથી. અમારી મામલતદારશ્રીએ માગણી છે કે હંમેશાને માટે દુકાન 1 તારીખથી 30 તારીખ સુધી ખુલ્લી રહેવી જોઈએ અને સમયસર ગ્રાહકોને જે પૂરતો જથ્થો આપવો જોઈએ એ અમારે મામલતદારશ્રીને માગણી હતી. તદુપરાંત જે કૂપન અને જે પત્રના માધ્યમથી મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે દરેક આખા તાલુકાના આગેવાનો આવ્યા છીએ અને ખાસ કરીને અન્ન સલામતી કાયદો 2013નું અમલીકરણ આખા વિસ્તારમાં બરોબર થાય અને અગ્રતાક્રમ ધરાવતા પરિવારના દરેક કુટુંબને 5 કિલો અનાજ મળવાપાત્રની જે જોગવાઈ છે તે દરેક કુટુંબના દરેક વ્યક્તિને 5 કિલો અનાજ સરકારની જોગવાઈ પ્રમાણે મળે અને અંત્યોદયના પરિવારના જે લાભાર્થી છે કે હકદાર છે એને 35 કિલો અનાજ મળવું જોઈએ એ બાબતે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્રથી